પત્રકારોના વિશેષ હક અને અધિકાર. નમસ્કાર દર્શક મિત્રો, હાલના વ્યસ્તતા ભરેલ સમયમાં જ્યારે પણ કોઈ પત્રકાર ફિલ્ડ વર્ક માટે જાય છે, તે સમયે કોઈ મોટા અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેઓને હકો અને અધિકારો સમજાવવામાં આવતા હોય છે, પરંતુ પત્રકારો પાસે પોતાના હકો અને અધિકારો હોય છે. ભારત સંવિધાનમાં નાગરિકોની સાથે સાથે પત્રકારોને પણ ખાસ અધિકારો આપવામાં આવ્યા છે, જે અંગે આપણે આ માધ્યમ દ્વારા જાણીએ. પત્રકારોના અધિકાર અને હકો. કલમ 91 પેટા કલમ એ અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક પત્રકારોને છે. આ હક અંતર્ગત દેશના નાગરિક તેમજ પત્રકાર બોલવા માટે, કોઈ પણ મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરવા, સાંભળવા અથવા તો પોતાની વાત રજૂ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. જેવી રીતે કલમ 91 પેટા કલમ એ આપણને આપની આઝાદી આપી છે, તેવી જ રીતે કલમ 92 આ કલમ પ્રજાજનોને જણાવે છે કે તેઓની આઝાદી કઈ હદ સુધી સીમિત છે. પત્રકારોનો બીજો મહત્વનો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર અંતર્ગત પત્રકારો કોઈ પણ સ્થળે ફિલ્ડમાં જઈ શકે છે. આ અધિકાર અંતર્ગત તેનો મંત્રાલયમાં પણ જઈ અને માહિતી એકત્રિત કરી શકે છે. પત્રકારોનો ત્રીજો મહત્વનો અધિકાર છે પ્રશ્ન પૂછવાનો અધિકાર. આ પત્રકાર માટે એક ખૂબ જ મહત્વનો અધિકાર છે. આ અધિકાર હેઠળ કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ અધિકારી સામે જઈ અને કોઈ પ્રશ્ન કરે તો સમાજ સેવક હોવાની ફરજથી તેઓએ જવાબ દેવો જોઈએ, પરંતુ તેઓ ટાળી દેતા હોય છે. પરંતુ જો તે જ પ્રશ્ન કોઈ પત્રકાર દ્વારા કરવામાં આવે તો પત્રકારના કોઈ પણ પ્રશ્નનો જવાબ તેઓએ આપવાનો હોય છે. તેઓ પત્રકારના પ્રશ્નનો ઉત્તર આપવા માટે જવાબદાર હોય છે. પત્રકારોનો ચોથો મહત્વનો અધિકાર છે સરકારના હસ્તક્ષેપ વિના કોઈ પણ અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર. આ દેશના તમામ નાગરિકોનો અધિકાર છે કે તેઓ કોઈ પણ મુદ્દે સરકારના હસ્તક્ષેપ વિના કોઈ પણ અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. પરંતુ પત્રકારો માટે વિશેષ રૂપથી આ અધિકાર છે, જે અંતર્ગત તેઓ કોઈ પણ મુદ્દે પોતાના મંતવ્ય વ્યક્ત કરી શકે છે. એક પત્રકારને સરકારની કોઈ પણ યોજના કે નીતિઓ સામે અસહમતિ વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. પત્રકારોનો પાંચમો મહત્વનો અધિકાર છે દરેક જાહેર સ્થળે પ્રવેશ મેળવવાનો અધિકાર. આ અધિકાર અંતર્ગત કોઈ પણ સાર્વજનિક સ્થળ પર પત્રકાર પ્રવેશ કરી શકે છે અને તેમના પ્રવેશને કોઈ પણ રોકી ન શકે. કોઈ પત્રકાર સરકારી કામમાં બાધા બને તો તે યોગ્ય નથી, પરંતુ કોઈ પ્રજાના હિતમાં કોઈ ખબરોને એકત્રિત કરી પ્રસારિત કરે છે તો તે પત્રકારને સંપૂર્ણ અધિકાર છે. પત્રકારોનો છઠ્ઠો અને અતિ મહત્વનો અધિકાર છે તેના સ્ત્રોતને જાહેર ન કરવાનો અધિકાર. કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1978ની કલમ 15 પેટા કલમ 2 હેઠળ કોઈ પણ પત્રકારને તેના ન્યૂઝ માટેના સ્ત્રોતને જાહેર કરવા ફોર્સ ન કરી શકાય. આ એક પત્રકારનો મહત્વપૂર્ણ અધિકાર છે. આ ઉપરાંત કોર્ટ અથવા કોઈ પોલીસ પણ પત્રકારને તે ન્યૂઝના સ્ત્રોત જાહેર કરવા મજબૂર ન કરી શકે. આ અધિકાર અંતર્ગત પત્રકાર પાસે કોર્ટ કાર્યવાહી કવર કરવા અને તેને તે જ સ્વરૂપે જનતા સામે પ્રસારિત કરવાનો સંપૂર્ણ અધિકાર હોય છે. તે માહિતીમાં પોતાની કોઈ પોતાની ટિપ્પણીનો અલગથી ઉમેરો કરી શકતા નથી. આ સિવાય જો કોઈ પ્રકરણમાં માહિતીની કવરેજ કરવાની ન્યાયને અસર પહોંચી શકે છે તો પત્રકાર કોર્ટમાં બેસી તમામ કાર્યવાહી સાંભળી અને કેસ પૂર્ણ થયા બાદ તેને પ્રસારિત કરી શકે છે. પત્રકારોનો વધુ એક મહત્વનો અધિકાર છે સંસદની કાર્યવાહીને આવરી લેવાનો અધિકાર. આ અધિકાર અંતર્ગત સંસદીય કાર્યવાહી અને પ્રકાશનનું રક્ષણ અધિનિયમ 1977 સંસદમાં કાર્યવાહી દરમિયાન દેશના તમામ જાણ પ્રતિનિધિ જનતા તરફથી પ્રશ્ન રજૂ કરતા હોય છે તે તમામ સંસદીય કાર્યવાહીને પ્રસારિત કરવા સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોય છે. સંસદીય કાર્યવાહી કવર કરવા માટે પત્રકાર પાસે સ્પેશિયલ પાસ હોય છે, જે પાસ દ્વારા તમામ સંસદીય કાર્યવાહી કવર કરવા પ્રવેશ મેળવી શકે છે. પત્રકારોનો વધુ એક મહત્વનો અધિકાર છે ઇન્ટરવ્યુ લેવાનો અધિકાર. આ અધિકાર હેઠળ એક પત્રકારને સંપૂર્ણ હક છે કે તે કોઈ પણ નેતા અભિનેતાના ઇન્ટરવ્યુ તેઓની સહમતિથી લઈ શકે છે. પત્રકારોનો વધુ એક મહત્વનો અધિકાર છે જાહેરાત કરવાનો અધિકાર. મીડિયાની જે આય હોય છે તે જાહેરાત હોય છે, તો આ અધિકાર અંતર્ગત મીડિયાને સંપૂર્ણ અધિકાર છે કે તેઓ જાહેરાત કરી શકે છે.
તો આ હતા પત્રકારના વિશેષ અધિકાર, જે કોઈ પણ જાતની વિશેષ પરિસ્થિતિ સિવાય કોઈ છીનવી નથી શકતું.